नमस्कार विद्यार्थी मित्रों, विज्ञान में प्रकरण 13 आपणे शा माटे मादा पड़ीए छीए तो ध्यान राखजो। आपणे आगळ भणीने आव्या छीए के सजीव छे एनुं शरीर कोषोनुं बनेलुं छे अने दरेक सजीवना पायानो एकम एक कोष छे अने आ कोष छे ने એ વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો એટલે કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર આ બધાનો બનેલો છે, બરોબર? યાદ રાખજો, અને આ એ ખોરાકના ઘટકો છે અને એ કોષ એના લીધે સક્રિય છે, બરોબર? પણ કોઈક વખત આ કોષની ક્રિયાશીલતા એમાં ઘટાડો થાય, બરોબર? આ હંમેશા સક્રિય રહેતા નથી, બરોબર? એમાં એની કહેવાનો મતલબ કોષોમાં ગતિ ના હોય એટલે એનું સમારકામનું કાર્ય આપણે કરવું પડે, બરોબર? એની જગ્યાએ કોઈ કોષો નાશ પણ પામે એટલે આપણે નવા કોષો નિર્માણ પણ થતા હોય, આપણા શરીરમાં રોજ લાખોની સંખ્યામાં કોષો નાશ પામે અને લાખોની સંખ્યામાં નવા કોષો નિર્માણ થતા હોય, યાદ રાખજો। તો આ કોષો ભેગા થઈ અને પેશી બનાવે અને પેશીઓ ભેગા થઈ અને અંગ બનાવે અને આ અંગ છે એ આપણે બે પ્રકારના કાર્યો કરીએ છીએ, પ્રવૃત્તિઓ કરીએ છીએ, એક ઐચ્છિક પ્રવૃત્તિઓ અને બીજું અનૈચ્છિક પ્રવૃત્તિઓ। ઐચ્છિક પ્રવૃત્તિઓ એટલે કે જે અંગો આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે, મેં હાથ ઊંચો કર્યો તો આ ઐચ્છિક પ્રવૃત્તિ છે, આંખો બંધ કરી ખોલી આ ઐચ્છિક પ્રવૃત્તિ છે, પણ આપણું હૃદય છે, કિડની છે, ફેફસા છે, આ બધા જે આપણું કિડની જે મૂત્રગારણનું કાર્ય થાય છે આ બધી પ્રવૃત્તિઓ છે એ અનૈચ્છિક પ્રવૃત્તિઓ છે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં થતું। જો હૃદય એટલે હૃદય 24 કલાક કાર્ય કરતું હોય એમ, જો કહેવાનો મતલબ હૃદય કામ કરવાનું બંધ કરી દેતો કે ભાઈ આજ 26 જાન્યુઆરી છે હાલો આજે આપણે રજા પાડી દઈએ અને કામ કરવાનું બંધ કરી દે તો આપણે બંધ થઈ જઈએ, બરોબર? ફેફસા શ્વાસ લેવાનું બંધ કરી દે તો આપણે કામ પૂરું થઈ જાય એમ, મૂત્રપિંડમાં ગારણ ના થાય તો, મૂત્રપિંડમાં ગારણ તમે એક દિવસ કોઈનો ઓપરેશન કરાવ્યું હોય અથવા નાનું બાળક હોય ને તો એને ખાસ પેશાબમાં નળી રાખે અને પેશાબ જ્યાં સુધી ભાનમાં ના આવે, કમ્પ્લેન્ટ ના થાય ત્યાં સુધી એને પેશાબમાં નળી રાખેલી રાખે, ડૉક્ટર મેઇન આ ચેક કરે કે ભાઈ એને પેશાબ તો થાય છે કે નથી થતો, જો પેશાબ થવાનું બંધ થઈ જાય તો એના શરીરમાં ઝેર ઉત્પન્ન થાય, એટલે કહેવાનો મતલબ મૂત્રપિંડમાં ગારણ ના થાય તો જે ઝેરી પદાર્થો છે એ આપણા શરીરમાં એકઠા થઈ જાય અને આ એકઠા થઈ જાય એટલે માણસ મરી જાય। એ પ્રમાણે મગજ જો વિચારવાનું બંધ કરી દે તો કોઈ વ્યક્તિને પડી ગયો એક્સિડન્ટ થયું, કોમામાં જતો રહ્યો એટલે મગજ વિચારવાનું બંધ કરી દે, બરોબર? એટલે આ બધા અંગો જે છે એ પોતપોતાના કાર્યો કરે છે અને એના માટે એને ઊર્જાની જરૂર પડે છે અને આ ઊર્જા માટે આપણે એને કાચો માલ, ખોરાક આપણે બહારથી એને આપવો પડે છે, બરોબર? એટલે એને ખોરાકની જરૂર છે, એટલે કહેવાનો મતલબ કોઈ પણ વ્યક્તિ છે એને પહેલામાં પહેલું જો એને પૌષ્ટિક યોગ્ય આહાર ના મળે તો આ ક્રિયાઓ ખોરવાઈ જાય અને ક્રિયાઓ ખોરવાઈ જાય એટલે વ્યક્તિ માંદો પડે, એટલે માંદા પડવાનું કારણ પૌષ્ટિક ખોરાક ન મળવો, એટલે આપણા શરીર માટે જે બહારથી કહેવાનો મતલબ બહારથી આપણે કાચો માલ છે એ શુદ્ધ સ્વરૂપમાં હોવો જોઈએ, એટલે હવા આપણે શુદ્ધ હોવી જોઈએ, પાણી પીએ એ પણ શુદ્ધ હોવું જોઈએ, આપણે ખોરાક ખાઈએ એ પણ શુદ્ધ હોવું જોઈએ। જો આ શુદ્ધ પદાર્થ આપણને મળે તો આપણને રોગ ના થાય, બરોબર? અને રોગના આપણે ભણવાનું છે, અહીંયા રોગના પાછા બે પ્રકાર છે, ચેપી રોગ અને બિનચેપી રોગ, અને બીજી રીતે પણ રોગના બે પ્રકાર પડે છે, બરોબર? તો એ એક્યુટ રોગ અને ક્રોનિક રોગ, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે। હવે આપણે કહીએ કે સારું સ્વાસ્થ્ય કોને કહેવાય, સારું સ્વાસ્થ્ય એટલે શું,
એટલે એવું નહીં કે આપણે તગડા રહીએ, ખાવાનું સારું મળે એટલે અને આપણને રોગ ના થાય એટલે આપણું સ્વાસ્થ્ય સારું, એ ખોટી વસ્તુ છે. સારું સ્વાસ્થ્ય માટે આપણે શરીર તો સારું હોવું જ જોઈએ, પણ સાથે સાથે માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. તમે અલમસ્ત છો બરોબર, પણ જો તમારે કહેવાનો મતલબ ઘરમાં દેવું થઈ ગયું અને બધું વેચાઈ ગયું તો તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી જાય, અને માનસિક સ્વાસ્થ્ય બગડી જાય, આપણે ગમે એટલા સારું માનસિક સ્વાસ્થ્ય સારું હોય પણ જો શારીરિક સ્વાસ્થ્ય બગડી જાય તો પણ આપણે ગમે નહીં. પેટમાં દુખાતું હોય બરાબરનું અને મમ્મી એમ કહે કે ભાઈ વાંચવા બેસી જા, તો આપણે શું કહીએ કે ના મને નહીં ગમતું વાંચવાનું કારણ કે પેટમાં દુખે છે. એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે સારું સ્વાસ્થ્ય કોને કહેવાય? તો શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય, આ ત્રણેય સારું હોય તો એને સારું સ્વાસ્થ્ય કહેવાય. બરાબર, તમે આપણે જોઈએ છીએ તો કોઈ બધા વ્યક્તિઓ સારા રહેતા હોય, સમાજ સારો હોય તો એ વ્યક્તિના એ સોસાયટીના એને ડિમાન્ડ હોય. બરાબર કે ના ભાઈ ત્રિકમનગર સારું છે કહેવું પડે એમ. ઓકે, એટલે તમારું સામાજિક સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. બરાબર, કોઈ તમે ગમે એટલા પૈસાદાર હોય અને કોઈનો છોકરો અથવા છોકરી ખરાબ નીકળે, રખડેલ નીકળે, તો પણ એના પપ્પા અને મમ્મીને ટેન્શન થઈ જાય એટલે એનું સ્વાસ્થ્ય બગડ્યું કહેવાય એને. એટલે સારું સ્વાસ્થ્ય એના માટે આ ત્રણેય વસ્તુ જરૂરી છે. બરાબર, શારીરિક, માનસિક અને સામાજિક, આ ત્રણેય રીતે જે સ્વસ્થ હોય એનું સારું સ્વાસ્થ્ય કહેવાય. સારા સ્વાસ્થ્યનો અર્થ સાજા થવું અથવા સાજા રહેવું એવો થાય છે. બરાબર, ઘરડા વ્યક્તિઓને આપણે બજાર જવું અથવા આડોશ પાડોશમાં જવા યોગ્ય થવું એ સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. બહુ ઘરડા વ્યક્તિ હોય, થોડું ચાલે, નીચે બેસે, તો એના માટે એ સારું સ્વાસ્થ્ય કહેવાય એમ. આપણા માટે ખાલી થોડું ચાલીએ તો સારું સ્વાસ્થ્ય ના કહેવાય એમ. એટલે તેઓ કાર્ય કરવા માટે ઘરડા વ્યક્તિ છે એટલે કાર્ય ના કરી શકતા હોય. બરાબર, પણ એ થોડું ચાલે, ખાઈ લે, થોડું બોલે એટલે આપણે એમ કહીએ કે ના દાદાનું સ્વાસ્થ્ય સારું છે, તબિયત સારી છે એમ. ઓકે, તો જો વિદ્યાર્થીઓની ઈચ્છા વર્ગમાં ભણવાની હોય તો કહી શકાય કે ભાઈ એમનું સ્વાસ્થ્ય સારું છે. પરંતુ જો વિદ્યાર્થીઓની ઈચ્છા ભણવાની ના હોય તો આપણે કહી શકાય કે ભાઈ વિદ્યાર્થીઓની તબિયત સારી નથી. ભાઈ એવું નહીં કે એમને તાવ આવ્યો હોય કે પેટમાં દુખતું હોય તો જ ભણવાની ઈચ્છા ના હોય. ઘણાએ મેચ રાખી હોય અને મેચમાં જવાની મગજ ચાલતું હોય અને સાહેબ જોરથી ભણાવતા હોય તો પણ એ ના ભણવાની ઈચ્છા હોય એને. બરાબર, એનો મતલબ આવા કિસ્સામાં એનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય. કોઈને પેટમાં દુખે છે, તાવ આવ્યો છે, ઝાડા ઉલટી થઈ ગયા છે તો એનું શારીરિક સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય. અને કોઈક વખત સામાજિક, ઘરમાં ઝઘડો થયો હોય, મમ્મી પપ્પા ઝઘડ્યા હોય અથવા પપ્પા તમને ખખડાયા હોય બરાબર અને પછી ભણવા બેસાડીએ તો પણ આપણે સારી રીતે નથી ભણી શકતા. એટલે આ બધીએ બધા કારણો જવાબદાર છે. આમ કોઈ પણ વ્યક્તિના સારા સ્વાસ્થ્યનો આધાર એની રોજબરોજની ક્રિયાઓ સામાન્ય સ્તરે થતી હોય એના ઉપર રહેલો છે. એ રોજબરોજની ક્રિયાઓ જો વ્યવસ્થિત કરતો હોય, નિયમિત ઉઠી જાય, સ્કૂલે જાય, સારી રીતે વાંચે, લખે, રમવા પણ જાય, એને સમય થાય ત્યારે રમવા પણ જાય અને સમય થાય ત્યારે ખાઈ પણ લે તો એનું સ્વાસ્થ્ય સારું છે એમ કહેવાય. હવે મગજમાં રાખજો. હવે એમ કહે છે એટલે કહેવાનો મતલબ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યનું બહુ જ મહત્ત્વ છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય તેમજ સામાજિક, એટલે વ્યક્તિગત તેમજ સામાજિક આ બંને સમસ્યાઓને સ્વાસ્થ્ય ઉપર થતી અસરો જણાવો. બરાબર, આવો આપણને સવાલ પૂછાય કે વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ આ બંનેની સ્વાસ્થ્ય ઉપર થતી અસર જણાવો. તો સમજો,
स्वास्थ्य एक कोई एक व्यक्ति नी शारीरिक फरी कहू छू शारीरिक मानसिक तथा सामाजिक जीवन की क्षमता ने पूर्ण रूपे समन्वय स्थिति दर्शावे छे। एटले स्वास्थ्य सारू छे एनो मतलब एनी शारीरिक स्थिति सारी छे, एनी मानसिक स्थिति सारी छे, एनी सामाजिक जीवन पण सारू छे। एम कोई व्यक्ति होय एने स्वयं पूर्ण स्वरूपे प्राप्त करी शकातुं नथी आ बधी वस्तुओ, पण सारी छे एम कही शकाय तो एनु स्वास्थ्य सारू छे एम कहेवाय। बधा सजीवोनुं स्वास्थ्य एनी आजूबाजू अथवा तेनी आसपासना पर्यावरण उपर आधारित होय छे। याद रखजो, तमे घरमां गमे एटलुं फिनाइलનું પોતું કરો, ચોખ્ખું રાખો, પણ તમારા આજુબાજુમાંથી આખા સુરતની ગટર લાઈન નીકળતી હોય, બરોબર ખાડી નીકળતી હોય, અથવા તમારા રોડ ઉપર ઘરની આજુબાજુમાં કચરાના ઢગલા પડ્યા હોય, તો તમારું સ્વાસ્થ્ય સારું રહેવાનું નથી। તમે ભલે ગમે તે ફિનાઇલવાળું પોતું કરો, કારણ કે આ જીવાણુઓ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, એ આપણા ઘરમાં આવવાના જ છે, અને આવવાના છે એટલે આપણને રોગ થવાનો છે। એટલે સારું સ્વાસ્થ્ય માટે આપણી આસપાસનું પર્યાવરણ ઉપર મેઇન આધાર રાખે છે। પર્યાવરણની અંદર ભૌતિક ઘટકોનો સમાવેશ થાય છે, યાદ રાખજો। પર્યાવરણના પાયાના પરિબળો એ ઘટકો છે। એમ દાખલા તરીકે ચક્રવાત થાય, ચક્રવાત થવો એટલે વાવાઝોડું આવે, એના લીધે પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે। વાવાઝોડું આવે, તમે ગમે એટલા હરી હસી ખુશાલથી રહેતા હોય કમ્પ્લેટ, અને એકદમ વાવાઝોડું આવે ને તમારા ઘરના પતરા ને બતરા બધું ઉડાડી મારે ને બધું બગડી જાય, બરોબર પૂર આવે, વાવાઝોડું આવે તો બધું ઘરમાં છિન્ન ભિન્ન થઈ જાય, તો તમારું સ્વાસ્થ્ય ઓટોમેટિક બગડવા માંડે। યાદ રાખજો, વ્યક્તિ છે, માનવ છે, એ સમાજમાં રહે છે। એટલે કહેવાનો મતલબ આપણે માનવને સામાજિક પ્રાણી કહીએ છીએ। એટલે માનવ છે એનું સામાજિક પર્યાવરણ તથા એનું વ્યક્તિગત સ્વાસ્થ્ય આ મહત્વપૂર્ણ છે। એમ એટલે સામાજિક પર્યાવરણ પણ એટલું જ જરૂરી છે। આપણે વાત કરી હમણાં મેં તમને, જો કચરાનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો પણ સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના રહેલી છે। જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેલાવવામાં આવે અથવા ખુલ્લા નળમાંથી પાણી ટપકતું હોય તો પણ આપણે ખરાબ સ્વાસ્થ્ય થવાની સંભાવના છે। આથી સામુદાયિક સ્વસ્થતા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે। બીજી વસ્તુ, સારા સ્વાસ્થ્ય માટે સારો ખોરાક પણ જરૂરી છે। સારો પૌષ્ટિક ખોરાક લે તો એમાંથી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે, બરોબર। કોઈને સારો ખોરાક ખાવા ના મળે, વિટામિન એ ના મળે તો પણ રોગ થાય, વિટામિન બી ના મળે, આપણે જ કહેતા ડૉક્ટર ઘણીવાર કહે ને કે ભાઈ તમારે વિટામિન બી 12 ઓછું છે એટલા માટે તમને પગમાં દુખાવો થાય છે ને કળતરા થાય છે ને થાક લાગી જાય છે ને એમ। એટલે કહેવાનો મતલબ ખોરાક આપણે વ્યક્ત કેમ લઈએ છીએ, આપણને શક્તિ આવે, આપણે સારું કામ કરી શકીએ એટલા માટે ખોરાક લઈએ છીએ, બરોબર। એટલે કામ કરવાનો અવસર આપણે શોધવા માટે આપણે ખોરાક લઈએ છીએ, અને એના માટે આ ખોરાક માટે આર્થિક સ્થિતિ પણ જવાબદાર છે। તમારી પાસે 65% તમે સુખી હોય તો તમે સારો ખોરાક ખાઈ શકો। તમને ખબર છે ચોપડીમાં લખ્યું છે સફરજન ખાવા જોઈએ, પણ ખિસ્સામાં ફદિયા ના હોય, પૈસા જ ના હોય તો તમે સફરજન શું ખાવાના? દૂધ પીવું જોઈએ, પણ દૂધ લાવવા માટે થેલી લાવવા માટે પૈસા જ ના હોય તો? એટલે આર્થિક સ્થિતિ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલી જ જરૂરી છે। હવે સ્વસ્થ રહેવા માટે યાદ રાખજો, ખુશ રહેવું પણ ખૂબ જરૂરી છે। તમે જો ખુશ ના હોય તો પણ તમારું શ્વાસ બગડે,
એટલે હંમેશા ખુશ રહેવું જોઈએ. તમે જોજો, ઘરે ગમે એટલું મમ્મીએ સારું જમવાનું બનાવ્યું હોય, પણ સ્કૂલમાં તમારી ખાસ ફ્રેન્ડ હોય એની હારે તમારો ઝઘડો થઈ ગયો અને બોલવાનું બંધ થઈ ગયું, તો એ દિવસે તમે ઘરે જઈને ખાવા બેસજો, તમને ખાવામાં મૂડ નહીં આવે. તમે ભણવા બેસજો, તમને ભણવામાં મૂડ નહીં આવે. મમ્મી કે નથી ખાવું મારે, નથી મારે આજે ગમતું. એટલે ખુશ રહેવું એ પણ સારા સ્વાસ્થ્યની નિશાની છે, બરાબર. અત્યારે હાલ આ મોટા મોટા શહેરોમાં, મોટા મોટા એપાર્ટમેન્ટોમાં લાફિંગ ક્લબો હોય, લોકો સ્પેશિયલ, કહેવાનો મતલબ એ હસવા માટે ત્યાં જાય છે, બરાબર. એટલે તમારે ખુશ રહેવું એ પણ સારા સ્વાસ્થ્યની નિશાની છે. તમારે ખુશ હોય તો તમારાથી રોગ આગો જાય એમ. હવે એટલે આ બધું જ સારા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, બરાબર. જો કોઈની સાથે કોઈ વ્યક્તિનો વ્યવહાર સારો ન હોય, કોઈ વ્યક્તિ એકબીજાથી ડરતો હોય, તો પણ વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહી શકતો નથી. તમારો વ્યવહાર સારો ના હોય, તમને કોઈકને હંગાથી બનતું ના હોય, તમે બોલતા ના હોય, તમારા બાજુવાળો હંગાથી ઝઘડો થયેલો હોય અને એ તમને હામો મળે, અથવા તમારી બાજુમાં ઉભેલો હોય, તો પણ તમને ના ગમે, તો પણ સ્વાસ્થ્ય ઉપર આની અસર થાય છે, બરાબર. આપણે ખુશ રહી શકતા નથી એમ. આથી વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ આવશ્યક છે. એટલે સામાજિક સમાનતા હોવી જોઈએ. આપણા જીવનમાં આ જ યાદ રાખવાનું છે કે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ પૈસાવાળા બધા અને ગરીબ, બધા જ સમાન છે. તમે બધાની અંદર તમે પ્રભુનો વાસ છે, અને એ વ્યક્તિ બીજો એ કોઈ બીજો નથી પણ મારો ભાઈ છે. આવી સમજણ તમારામાં આવે તો પણ તમારા ઘણા રોગ ઓછા થઈ જાય એમ. એટલે સામુદાયિક સમસ્યાઓ આ પણ વ્યક્તિગત સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે. આ ખાસ યાદ રાખજો. એટલે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ આ બંને સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. હવે હું ફરી કહું છું તમને, સ્વસ્થ અને રોગમુક્ત સ્થિતિ આ બંને વસ્તુ અલગ છે, બંને ભિન્ન છે. અંગ્રેજીની અંદર આપણે ડિસીઝ, આ રોગ માટે શબ્દ વપરાયો છે ડિસીઝ, આ બે શબ્દોનો બનેલો છે, ડિસ અને ઈસ. આ ડિસ વત્તા ઈસ પોતાને જ વર્ણન કરે છે, બરાબર. એ ડિસ એટલે ડિસ્ટર્બ, એટલે આપણને જે ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ થાય. અને ઈસ એ સુવિધાના, ઇઝી, આમ ઇઝી એટલે સુવિધાના સ્વરૂપમાં આપણે વિચારવામાં આવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ, જો અસુવિધા ઉત્પન્ન થાય તો પણ રોગ થાય, આપણને કોઈ ડિસ્ટર્બ કરે, ખલેલ પહોંચાડે, તો પણ રોગ થાય. એટલે રોગ માટે આ એટલા માટે અંગ્રેજી શબ્દ ડિસીઝ છે એમ. ઓકે, રોગના વિષયમાં ત્યારે વાત કરી શકાય જ્યારે વ્યક્તિને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય, બરાબર. સામાન્ય રીતે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી એટલે તંદુરસ્તી ના હોય, એ કહેવાનો મતલબ થઈ શકે છે એમ. કોઈ પણ કારણ વગર પણ આ થઈ શકે છે, યાદ રાખજો. હવે લતા મંગેશકર છે, એને દાખલા તરીકે પગ ભાગ્યો તો એને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે એ ગાય છે, એટલે એનું ગળું સારું રહેવું જોઈએ એના માટે.
જ્યારે માધુરી દીક્ષિત છે અથવા જે નવી આ કોઈ નૃત્યાંગના છે એના માટે એના પગ સારા હોવા જોઈએ, એ સારી રીતે નૃત્ય કરી શકતી હોવી જોઈએ અને સારી અદાની અંદર એ નૃત્ય કરતી હોવી જોઈએ, એના માટે સારું સ્વાસ્થ્ય છે. બરોબર, કોઈ વાંસળી વગાડતો હોય તો એના ફેફસા સારા હોવા જોઈએ જેથી કરીને સારી રીતે વાંસળી વગાડી શકે. તો આ બધી આ બધા એના એને અનુરૂપ છે અભિવ્યક્તિઓ એમ, એટલે આ યાદ રાખજો. બરોબર, તો વિશિષ્ટ એટલે શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિઓથી મુદ્દાઓથી અભિવ્યક્ત કરી શકે તો એનું સ્વાસ્થ્ય સારું કહેવાય. બરોબર, આમ કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાની વિશિષ્ટ ક્ષમતા હોય, આ ક્ષમતાને ઓળખવાનો અવસર અથવા તક મળે એ પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. તમે સારામાં સારા બેટ્સમેન છો પણ કેપ્ટન તમને બેટિંગ કરવા જ ના મોકલે તો એના દિવસે તમારો મૂડ ખલાસ થઈ જાય, તમારું મગજ એમ કહે કે મેં આટલી પ્રેક્ટિસ કરી, આટલું બધું કર્યું, સારું મને બેટિંગ કરવા જ ના મળી એમ. એટલે તક મળવી એ પણ કહેવાનો મતલબ કોઈ પણ અવસર મળવો, તક મળવી એ પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. કોઈ વ્યક્તિ સારી રીતે ભજન ગાઈ શકતો હોય અને એને કોઈ પ્રોગ્રામની અંદર ગાવા મળે તો એ ખુશ થઈ જાય, એનું સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું થઈ જાય એમ. આથી કહેવાનો મતલબ યાદ રાખજો, વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર એનું આજુબાજુનું પર્યાવરણ, એની પોતાની ક્ષમતા, બરોબર, એનો ખોરાક, આ બધું અસર કરે છે. બરોબર, એટલે વ્યક્તિ કોઈ પણ રોગના લક્ષણો અથવા ચિહ્નોનો ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકે છે. યાદ રાખજો, એવું નહીં કે રોગના ચિહ્નો દેખાય તો જ એ અસ્વસ્થ હોય, સારી વ્યક્તિ પણ અસ્વસ્થ બની શકે છે. એટલે આ જ કારણને લીધે કહેવાનો મતલબ વ્યક્તિ સ્વાસ્થ્ય માટે વિચારે છે અને ત્યારે સમાજ અને સમુદાય માટે વિચારે છે, અને જ્યારે રોગ વિશે વિચાર કરીએ ત્યારે વ્યક્તિગત પીડા માટે વિચારે છે. એટલે રોગ મુક્ત થવું એટલે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા ના થવી, અને આપણે સ્વસ્થ થવું એનો મતલબ આપણી સામાજિક આર્થિક આ બધી આજુબાજુની આપણી પરિસ્થિતિ એ સ્વસ્થ થવું. બરોબર, એટલે સ્વસ્થ અને રોગમુક્ત આ બંને વચ્ચે ભિન્નતા છે, આ ખાસ યાદ રાખજો. હવે જુઓ પાના નંબર 178 ઉપર પ્રશ્નો આપેલા છે કે સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ જણાવો. યાદ રાખજો, આ સારા સ્વાસ્થ્યની આવશ્યક પરિસ્થિતિઓ સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ, તો સારું સ્વાસ્થ્ય રહેવા માટેની આવશ્યક પરિસ્થિતિ કઈ? તો પહેલી વસ્તુ આપણે કે સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિ હોય એ માનસિક રીતે, પછી ભૌતિક સુખ સગવડોથી તેમજ સામાજિક રીતે યોગ્ય રહે એ જરૂરી છે. એટલે આ પહેલું, તો સારા સ્વાસ્થ્ય માટે કહેવાનો મતલબ વ્યક્તિ
માનસિક રીતે પેલા છે ચશ્મા ઉપર પડે માનસિક રીતે પછી ભૌતિક સુખ સગવડ સુખ સગવડોથી ભૌતિક સુખ સગવડોથી અને સામાજિક રીતે તેમજ સામાજિક રીતે યોગ્ય રહે તે જરૂરી છે. આ પહેલી વસ્તુ કે માનસિક રીતે ભૌતિક સુખ સગવડોની રીતે અને સામાજિક રીતે એ યોગ્ય રહે આ જરૂરી છે સારા સ્વાસ્થ્ય માટે. આ પહેલી આ પરિસ્થિતિ છે, આવશ્યક પરિસ્થિતિ. એટલે કે ભાઈ એનું મગજ સારું હોવું જોઈએ, ભૌતિક સુખ સગવડો પણ એને હોવી જોઈએ એમ. ઓકે. બીજું કે સારા સ્વાસ્થ્ય માટે જે વ્યક્તિ છે એને આસપાસનું વાતાવરણ યોગ્ય અને સારું હોવું જરૂરી છે. આ બીજું સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિની આસપાસનું વાતાવરણ યોગ્ય અને સારું હોય તે જરૂરી છે. એટલે આ બે પરિસ્થિતિ જરૂરી છે. આપણી આજુબાજુનું વાતાવરણ પણ સારું હોવું જોઈએ, યોગ્ય હોવું જોઈએ. હવે બીજો સવાલ છે, જુઓ, રોગ મુક્ત રહેવા માટે કોઈ પણ બે આવશ્યક પરિસ્થિતિઓ જણાવો. બરોબર. રોગ મુક્ત રહેવા માટે આ બીજો સવાલ છે. રહેવા માટે બે આવશ્યક પરિસ્થિતિઓ જણાવો. રોગ મુક્ત રહેવું અને સારું સ્વાસ્થ્ય રહેવું આ બે અલગ વસ્તુ છે. બરોબર. રોગ મુક્ત રહેવા માટે એક તો પહેલામાં પહેલી વસ્તુ વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્યનો વિચાર કરવો પડે. બીજું આપણા આસપાસનું વાતાવરણ યોગ્ય અને ચોખ્ખું હોવું જોઈએ. સામૂહિક સ્વાસ્થ્ય સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને સારો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. પરિસ્થિતિ તો પહેલી પરિસ્થિતિ છે. કહેવાનો મતલબ વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્યનો આપણે વિચાર કરવો પડે. વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય નો વિચાર. બરોબર. બીજી વસ્તુ સારો પૌષ્ટિક આહાર. અને ત્રીજી વસ્તુ આપણી આજુબાજુની સ્વસ્થતા. આ સ્વસ્થતા પણ રોગ મુક્ત એટલે સામૂહિક સ્વસ્થતા. આસપાસની સ્વચ્છતા આ પણ રોગ મુક્ત રહેવા માટે જરૂરી છે. બરોબર. આ ત્રણ વસ્તુ રોગ મુક્ત રહેવા માટે જરૂરી છે. હવે આપણે ત્રીજો સવાલ છે, શું ઉપયુક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન છે?
તો યાદ રાખજો આ બંને ઉત્તર ભિન્ન છે. કેમ? તો કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે રોગમુક્ત હોઈ શકે છે, પણ એનું સ્વાસ્થ્ય માનસિક, સામાજિક અને શારીરિક દ્રષ્ટિએ રોગમુક્ત હોતું નથી. ઘણીવાર એમ આપણને કોઈ રોગ ના દેખાય, પણ એના મગજની અંદર, કહેવાનો મતલબ માનસિક સ્થિતિ સારી ના હોય એમ. બરોબર? તો કોઈ પણ વ્યક્તિ, યાદ રાખજો આ ત્રીજો પ્રશ્ન, તો ઉપરના પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન? ઉપયુક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન? શા માટે? તો ઉપયુક્ત પ્રશ્નોના ઉત્તર ભિન્ન છે, જુદા જુદા છે. ઉત્તર ભિન્ન છે. કેમ? તો યાદ રાખજો, કારણ કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે રોગમુક્ત હોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે રોગમુક્ત હોઈ શકે છે. એટલે એને રોગ ના થયો હોય એટલે એને રોગ મુક્ત કહેવાય, પરંતુ તેનું સ્વાસ્થ્ય, પરંતુ તેનું સ્વાસ્થ્ય, આ સ્વાસ્થ્ય માનસિક, સામાજિક અને શારીરિક, માનસિક, સામાજિક અને શારીરિક દ્રષ્ટિએ રોગમુક્ત હોતું નથી, રોગમુક્ત હોતું નથી, યાદ રાખજો. એટલે આ બંને વસ્તુ અલગ છે. હવે આપણે મુખ્ય વસ્તુ પર આવીએ છીએ. હવે પરીક્ષાના મુદ્દા કે રોગ અને એના કારણો. બરોબર? રોગ અને એના કારણો.